भूज विस्तार विकास सत्तामंडळ भाड़ा द्वारा आवनारा समय में भूजना हिल गार्डन पासे रुपया 5.5 करोड़ ना खर्चे 2.80 एकर जमीन में भूज स्पोर्ट्स सेंटर आकार पामशे। तेमज आरटीओ रिलोकेशन साइट पासे रुपया 2.65 करोड़ ना खर्चे भूज रीडिंग कम स्टडी सेंटर बनावामां आवशे। भूज विस्तार विकास सत्तामंडळना अध्यक्षा श्री तथा कलेक्टर श्री प्रवीणा डीके अने मुख्य कारोबारी अधिकारी श्री अने मददनीश कलेक्टर श्री मनीष गुरवानी द्वारा भूज विस्तार विकास सत्तामंडळ द्वारा करवामां आवी रहेल विकास कामों हेठळ कच्छ जिल्लामां उपलब्ध स्पोर्ट्स इन्फ्रास्ट्रक्चर तथा कच्छना युवाओंमां रहेली क्षमताओने ध्याने लेता भूज शहेरमां सुविधायुक्त अद्यतन भूज स्पोर्ट्स सेंटर विकसावानी विचारणा थयेल छे। जे मुजब सत्तामंडळनी 36मी बोर्ड बैठकमां भूजना हिल गार्डननी बाजूमां आवेल भूज विस्तार विकास सत्तामंडळनी अंदाजित 2.80 एकरनी खुल्ली जमीनमां भूज स्पोर्ट्स सेंटर विकसावा माटे सैद्धांतिक निर्णય લેવાયો છે। થોડા સમય પહેલા આ જ રીતે કાસિયા દ્વારા પ્રોબોનો બેસિસ પર તૈયાર કરવામાં આવેલ ડિઝાઇન મુજબ ભૂજ શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે સુવિધાયુક્ત અલાયદું ડેડિકેટેડ ભૂજ રીડિંગ કમ સ્ટડી સેન્ટર ભાડાની માલિકીની જમીનમાં આરટીઓ રિલોકેશન સાઇટમાં આવેલા ખાલી પ્લોટમાં અંદાજિત 2.65 કરોડના ખર્ચે વિકસાવવા માટે સૈદ્ધાંતિક નિર્ણય લેવાયેલ છે। આ અંગે ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અને મદદનીશ કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગઈકાલે કચ્છ એસોસિએશન ઓફ સિવિલ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સ તરફથી ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીને પ્રો બોનો બેસિસ ઉપર નિઃશુલ્ક એક ડિઝાઇન આપવામાં આવી છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ડિઝાઇનમાં ટેનિસ, વોલીબોલ, બેડમિન્ટન, જિમ, ચેસ ગેમ્સ, બોર્ડ ગેમ્સ આ બધાનો સમાવેશ થયું છે। ટોટલ 2.8 એકર જમીન ઉપર અંદાજિત 5.5 કરોડની ખર્ચથી ભાડા તરફથી આ સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવશે। ભાડા વતી હું કાસિયાને એસોસિએશનને પણ આભાર આપું છું કે એ લોકોએ મફતમાં ભુજની જનતા માટે ભાડાને આ ડિઝાઇન આપ્યું છે। આ કામગીરી ટૂંક સમયમાં કરવામાં આવશે। જરૂરી ટેન્ડરિંગ પ્રક્રિયા માટે આરએનબી સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે। ટોટલ એસ્ટિમેટેડ કોસ્ટ 5.5 કરોડની છે। જેમ મેં કીધું 10,000 ચોરસ મીટર 2.8 એકર જમીન ઉપર એનું બાંધકામ થશે। આરએનબીને બ્લોક એસ્ટિમેટ કરવા માટે અમે ફાઇલ આપી દીધી છે। આ લોકો તરફથી જેમ એસ્ટિમેટ મળશે એને તરત જ વહીવટી મંજૂરી આપવામાં આવશે, પછી આરએનબી તરફથી સ્ટેટ લેવલે ટેન્ડરિંગની પ્રક્રિયા કરવામાં આવશે। કચ્છમાં ઘણા બધા યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે। એક જે જિલ્લા લાઇબ્રેરી છે એની મુલાકાત કલેક્ટર મેડમે ડીડીઓ સાહેબ અને મારા તરફથી કરવામાં આવી હતી, જેમાં રૂબરૂ ચર્ચા દરમિયાન અમને જરૂર જણાવી કે ભાડા તરફથી એક રીડિંગ સેન્ટર અને સ્ટડી સેન્ટરનું વિકાસ કરવું જરૂરી છે ભુજમાં। આ ધ્યાને લેતા આરટીઓ રિલોકેશન સેન્ટર ઉપર આરટીઓ રિલોકેશનની બાજુમાં એક ભાડાની માલિકીની જમીન છે, ત્યાં અંદાજિત 2.65 કરોડના ખર્ચથી ભાડા તરફથી રીડિંગ કમ સ્ટડી સેન્ટરનું વિકાસ કરવામાં આવશે, તાકી ભુજના જે યુવાનો છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે એ લોકો શાંત વાતાવરણમાં આવીને ત્યાં અભ્યાસ કરી શકે, વાંચી શકે।